नमस्ते विद्यार्थी मित्रों, जैन शिक्षण संकुलनी यूट्यूब चैनल में तमारू स्वागत छे। आजे आपणे धोरण 8 मां सामाजिक विज्ञान मां चैप्टर नंबर 8 भारतनी समस्याओ अने उपाय तेना विषे अभ्यास करिए। तो आ चैप्टर में अगौ आपणे एक विडियो लेक्चर जोयुं के भारतनी समस्याओ जेमां एक माळखुं बतावेलुं हतुं कि भारतनी घणी बधी समस्याओ छे जे देशना विकास माटे पड़कारूप छे। अने आ भारतीय समस्याओमां मूळ आंतरिक समस्याओ, केटलीक प्रादेशिक समस्याओ, सीमावर्ती समस्याओ तो केटलीक कुदरती समस्याओ, आ बधा ज समस्याओ विशे आपणे माहिती मेळवी, जेमां आंतरिक समस्याओमां वस्ती वधारो तेना विशे तो आपणे विगते अभ्यास कर्यो हतो। अने हवे आजे आपणे जोईशुं निरक्षरता। तो निरक्षरता एटले शुं? तो निरक्षरता ए देशना विकासने अवरोधतुं मोटुं परिबळ छे। એટલે કે દેશના વિકાસમાં સૌથી મોટું પરિબળ ગણાય નિરક્ષરતા। નિરક્ષર કોને કહેવાય? પહેલાં તો કે જે માણસની ઉંમર 0 થી 6 વર્ષ સુધીની નથી, કેમ કે 0 થી 6 વર્ષનું બાળક હોય 6 વર્ષ સુધી તો એને વાંચતા લખતા ના આવડે, પરંતુ જેની ઉંમર 6 વર્ષથી વધુ છે કે જે 6 વર્ષથી વધુ હોય એટલે લખવા વાંચવા એને મૂકી દે શાળામાં, તો તે શાળામાં પછી લખતા શીખે, વાંચતા શીખે, કોઈ પણ એક ભાષા, ગુજરાતી શીખે, અંગ્રેજી શીખે કે હિન્દી પણ શીખી શકે, તે કોઈ પણ પોતાની માતૃભાષા પણ શીખી શકે છે, તો તે કોઈ પણ એક ભાષા વિશે સારી રીતે લખતા કે વાંચતા શીખે તેને સાક્ષર કહેવાય। સાક્ષરતા માટે કોઈ ચોક્કસ પ્રમાણ નક્કી કરેલું નથી કે ધોરણ 10 સુધી ભણ્યું હોય એને સાક્ષર કહેવાય કે ધોરણ 12, પરંતુ કોઈ પણ વ્યક્તિ મોટી ઉંમર 14 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ કોઈ એક ભાષા સારી રીતે લખતા વાંચતા શીખી શકે છે તો તેને સાક્ષર કહી શકાય। સાક્ષર વ્યક્તિ એ નવા વિચારો, નવી શોધો કે નવા જ્ઞાનને સમજવા માટે જરૂરી છે તેને સાક્ષરતા હોવું ખૂબ અનિવાર્ય છે। કેમ કે જો તે ભણેલા ગણેલા હશે તો નવા વિચારોને સમજી શકે છે, નવું જ્ઞાન કે ક્યાંય લખેલું હોય તો તે સારી રીતે વાંચી શકે છે, નવી શોધખોળો વિશે જાણી શકે છે। આમ શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, પોતાના અભિપ્રાયો, પોતાના ખ્યાલો કે બધી માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે એટલે સારી રીતે સમજાવી શકે છે બીજાને। દેશમાં જ્યારે આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, એટલે કે બહુ નિરક્ષરતા હતી એ વખતે આપણા દેશમાં, પણ સરકાર શિક્ષણ પ્રત્યે જાગૃત થયા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે ધીરે ધીરે આ સાક્ષરતા દર વધતો જાય છે। હવે આટલું જાણવામાં વિશે આપણે જોઈ લઈએ તો 19મી સદીમાં ભારતમાં સૌ પ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું। એટલે કે દેશની આઝાદી પહેલાં પણ આપણા દેશમાં વડોદરાના મહારાજા જે સયાજીરાવ ગાયકવાડ હતા તેમણે પ્રાથમિક શિક્ષણ મફત એટલે કે ફ્રીમાં ભણી શકે અને ફરજિયાત દરેકે શિક્ષણ લેવાનું, તેથી કોઈ વ્યક્તિ સાક્ષર ન રહે। હવે આ નિરક્ષરતાના ઉપાય વિશે આપણે શું કરવું જોઈએ? તો આજે સમાજમાં નિરક્ષરતાના લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા જાણવા મળે છે। એટલે કે આપણે વ્યવસ્થિત કોઈ ભાષા લખતા વાંચતા એના વિશે જાણતા ના હોઈએ,
તો લોકો ઘણો આપણો ફાયદો ઉઠાવે છે. જો તમે અંગ્રેજી ભાષા માની લો કે સારી રીતે જાણતા નથી લખતા કે વાંચતા, અને ઘણીવાર તમે ઓનલાઈન શોપિંગ કરો તેમાં ક્યાંક ઇંગ્લિશમાં લખેલું હોય ઘણી બધી બાબતો, તો કોઈક જગ્યાએ તમે કોઈ વસ્તુની કિંમત જાણો છો, પૂછો છો, અને તમને જો તેના વિશે ચોક્કસ ખ્યાલ નથી તો ઘણા લોકો તમને છેતરાવે છે. તો કે નિરક્ષરતાનો લાભ ઉઠાવવા પહેલાં જોઈએ આપણે તો ઘણા લોકો જે નિરક્ષર હોય લખી વાંચી ન શકે, તેથી કોઈ જગ્યાએ તેમને જવું હોય તો તેઓ તેઓ બસ સ્ટેશન ઉપર આ બસ કઈ જગ્યાએ જાય છે તે પણ તે વાંચી શકતા નથી, જેથી તે પણ તેમને બીજાને પૂછવું પડે છે. તો કે આવી રીતે જે નિરક્ષરતા છે તે કલંકરૂપ છે સમાજમાં, તેને દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ હાથ ધરવી જોઈએ અને ધરાય છે. જેમ કે આપણા દેશમાં જ આપણે જોઈએ તો સરકારે 6 થી 14 વર્ષ સુધી દરેક બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે, જેથી 6 વર્ષથી લઈને 14 વર્ષ સુધી બાળક કોઈ પણ ધર્મનો, કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ સંપ્રદાયનો, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ગમે તે હોય, દેશના દરેકે દરેક બાળકને મફત શિક્ષણ મળે છે અને સાર્વત્રિક શિક્ષણ બધાને મળે છે. તેમજ શિષ્યવૃત્તિ માટેની યોજનાઓ બહાર પાડેલી છે, જેથી બાળકને થોડી સ્કોલરશીપ મળે તો તેમાંથી તે અભ્યાસ માટે થોડો ઘણો વધારાનો ખર્ચ હોય તો તે પણ પૂરો પાડી શકે છે. શાળામાં મધ્યાહન ભોજન, એટલે કે ગામડામાં તમે જાણતા હશો કે સવારે 10:30 થી લઈને 5 વાગ્યા સુધીની શાળા હોય છે, તો ઘણા એવા વિસ્તારમાંથી બાળકો આવતા હોય છે કે જેમને પૂરતું ભોજન નથી મળતું, અને તે બાળકો આખો દિવસ નાસ્તો લીધા વગર આવ્યા હોય તો શાળામાં ભૂખ્યા રહે છે. તો બાળકને અભ્યાસની સાથે સાથે પોતાનું ભોજન પણ પૂરતું મળી રહે તે માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરેલી હોય છે, જેથી જો તેને ભૂખ સંતોષાયેલી હશે અને બાળક સંતોષી હશે તો તે શાળામાં અભ્યાસ પણ સારી રીતે કરી શકે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં આપણે જોઈએ કે આંગણવાડી, તો આ બધી પૂર્વ પ્રાથમિક શિક્ષણ. કન્યા કેળવણીને લગતી ઘણી યોજનાઓ છે સરકારમાં, કે સ્ત્રી અરે દીકરી હોય અને તેને શાળામાં ભણવા મૂકીએ તો સરકાર અમુક પૈસાની તેને મદદ કરતા હોય છે, એટલે કે તેના ખાતામાં તેનું એકાઉન્ટ ખોલાવીને એમાં અમુક પૈસા નાખે, જેમ જેમ તેના ભણવાની ઉંમર વધતી જાય તેમ તેમ તેના ખાતામાં પૈસા જમા થતા જાય. ઘણી બધી કન્યા કેળવણીને લગતી આવી યોજનાઓ છે, જે તેની ચોક્કસ 18 વર્ષ કેટલી ઉંમર થાય કે 15 વર્ષ ત્યાં સુધીમાં તેના એકાઉન્ટમાં પૈસા જે હોય તે પોતાની મરજીથી પછી લઈ અને તે વાપરી શકે છે જરૂરિયાત મુજબ. તો આશ્રમ શાળાઓ પણ ઘણીવાર જોવા મળે છે કે બાળકો ત્યાં જ રહીને શિક્ષણ મેળવે છે. તેમજ વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ ગણી, નિરંતર શિક્ષણ, અને હવે અત્યારે જોઈએ તો આજે પણ આપણે 2009 યોજના જે અમલમાં આવેલી છે RTE, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, તો દરેક શાળાની અંદર કુલ વિદ્યાર્થીઓના 10% વિદ્યાર્થીઓ RTEના એડમિશન લે છે, એટલે કે આપણે ધોરણ 1 પ્રવેશ મેળવવા લાયક બની જઈએ ત્યારે તેના ફોર્મ બહાર પડે ત્યારે આપણે ભરીએ છીએ, અને જો RTEમાં એડમિશન મળે તો તમે તમારા વિસ્તારની આજુબાજુની 3-5 કિલોમીટરની અંદર આવેલી કોઈ પણ શાળામાં એડમિશન લઈ શકો છો. પછી તે શાળામાં ગમે તેટલી મોંઘી ફી હોય, પરંતુ તમે ફ્રીમાં, એટલે કે મફતમાં ત્યાં શિક્ષણનો અધિકાર મેળવી શકો છો. આ યોજના અમલમાં મુકાયેલી છે. તો કે આ બધી જ યોજનાઓ નિરક્ષરતાને દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહી છે સરકાર. અહીં એક કોષ્ટક આપેલ છે કે ભારતના છેલ્લા 5 દાયકાઓની નિરક્ષરતા શોધો. તો વસ્તી ગણતરી 1971 થઈ, જેમાં સાક્ષરતાની ટકાવારી હતી 36.95,
ત્યારબાદ 1981ની વસ્તી ગણતરી જેમાં ટકાવારી છે 44.92%. ત્યારબાદ 1951 વસ્તી ગણતરી જેમાં 61.29% સાક્ષરતા. ત્યારબાદ 2001ની વસ્તી ગણતરી જેમાં 69.14%. અને 2011ની વસ્તી ગણતરી મુજબ 79.13%ની સાક્ષરતા જોવા મળે છે. તો હવે વસ્તી ગણતરીનું વર્ષ આવશે 2021, જે અત્યારે હાલ ચાલી રહ્યું છે. આપણે જો આ વર્ષમાં વસ્તી ગણતરી થશે તો સાક્ષરતાની ટકાવારી વિશે આપણે અંદાજ તો લગાવી શકીએ કે 1971થી લઈને 2011 સુધીમાં સતત સાક્ષરતા દર કેવો જોવા મળે છે, વધતો જોવા મળે છે. 36થી લઈને 2011માં 79.13% સુધીનો. તો હજુ પણ આપણને આ જે વર્ષ આવનાર છે તેમાં પણ સાક્ષરતાનો દર કેવો જોવા મળશે, વધતો જ જોવા મળશે. જેટલો સાક્ષરતાનો દર વધે છે તેટલો જ નિરક્ષરતાનો દર ઘટતો જાય છે. તો આ છે છેલ્લા 5 દાયકાઓની સાક્ષરતા નિરક્ષરતા. તો સરકાર તેનાથી ઉપાય સ્વરૂપે અનેક યોજનાઓ પ્રયત્નો કરી રહી છે, જે ખૂબ જ સારી બાબત છે અને તેમાં પ્રગતિ પણ મેળવી રહી છે. હવે આપણે આગળ જોઈએ તો મોંઘવારી. તો મોંઘવારી એ પણ સમાજમાં કે દેશમાં બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આજે કોઈપણ ચીજ વસ્તુ આપણે લાવીએ છીએ, ઘર વપરાશની ઘણી બધી ચીજ વસ્તુ આપણે જોઈએ, જેમ કે દૂધ છે, ઘી છે, ખાંડ, ગોળ, ગેસ છે, પેટ્રોલ છે, તો આ બધી વસ્તુઓના ભાવ આજે અને આજથી 5 વર્ષ પહેલાંના આ બંનેનો જો તફાવત કરીએ તો આપણને જાણવા મળે કે પહેલાં કરતાં આજના ભાવમાં ઘણો તફાવત છે, ઘણા વધેલો ભાવ તમને જોવા મળશે. તો આજનો જે ભાવ છે તે ભાવ એ મોંઘવારી દર્શાવે છે. તો 5 વર્ષ પહેલાં આપણે જોઈએ દૂધ, જો અહીંયા નીચે કોષ્ટક આપેલું છે જે તમારે ઘરેથી તમારા મમ્મી પપ્પાને પૂછીને તેના ભાવ તમારે લખવાના, તો કોષ્ટક પૂર્ણ કરવાનું, કે માની લો કે દૂધ, તો દૂધ આજથી 5 વર્ષ પહેલાં આપણે એવું માનીએ કે 30-35 રૂપિયામાં લીટર દૂધ મળતું હશે, જ્યારે આજે મોટાભાગે શુદ્ધ આપણે જોઈએ કે એકદમ જે કેમ કે ચોખ્ખું દૂધ આપણે ઘણી જગ્યાએથી લેતા હોઈએ છીએ તેનો ભાવ 60-70 રૂપિયા પણ ઘણા લેતા હોય છે, 50-60 આરામથી આપણને મળે છે. તો કે આ જે 5 વર્ષ પહેલાંના અને આજના ભાવમાં આટલો વધારો જોવા મળે. શુદ્ધ ઘી, તો ચોખ્ખું ઘી જે 300 રૂપિયાની આજુબાજુમાં, 200-300માં જે મળતું હતું તેના ભાવ અત્યારે 500-600 જોવા મળે છે. જ્યારે ખાંડ, તેમાં પણ ઘણો ફેરફાર છે. ગોળ, ગેસ એટલે કે ગેસની બોટલનો ભાવ, 5 વર્ષ પહેલાંના ભાવ તમે જાણો અને આજના ભાવ જાણો. તેમજ પેટ્રોલનો, તો 5 વર્ષ પહેલાં પેટ્રોલના ભાવ અને આજના ભાવ, આજથી 5 દિવસ પહેલાંના કદાચ જોઈએ, એમાં પણ આપણને વધારો જોવા મળે છે. તો આ જે સમયે પહેલાં હતું તેના કરતાં અત્યારે જે વધેલા ભાવ છે તે દેશમાં મોંઘવારી દર્શાવે છે. તો જીવન જરૂરિયાતની આપણી જે કંઈ વિવિધ ચીજ વસ્તુઓ છે, તો આ બધી ચીજ વસ્તુઓ તથા અન્ય બધી ચીજ વસ્તુઓના જે વધતા જતા ભાવને સામાન્ય રીતે આપણે શું કહી શકીએ, મોંઘવારી. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર, આ ભાવ વધારો વધે એટલે એની અસર સીધી માનવના જનજીવન પર જોવા મળે, આપણા જીવન ઉપર તેની અસર ચોક્કસલી દેખાય. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે, સામાન્ય જનતા માટે એક સિરદર્દ સમાન બની ગઈ છે, કે એમાં માણસને જીવવું બહુ મુશ્કેલ બનતું જાય છે. એમાં એ મધ્યમ વર્ગના લોકો જે છે તેમજ જેની મર્યાદિત આવક છે તેવા લોકોને તો આ મોંઘવારીના સમયમાં
જીવન વ્યવહાર ચલાવવો પણ બહુ કઠિન બને છે. રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ આસાનીથી એટલે કે સારી રીતે તેઓ પૂરી પાડી શકતા નથી અને મોંઘવારીની અસર આમ પ્રજાને તો વેઠવી જ પડે છે, જેના લીધે તેમનું જે જીવન ધોરણ છે તે મોંઘવારીના કારણે ઊંચું આવવાને બદલે નીચું ને નીચું બનતું જાય છે, જીવન ધોરણ સામાન્ય બને છે. મોંઘવારીનો મુકાબલો કરવો એ સૌના માટે એવું છે કે મુશ્કેલ છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી ઘણીવાર એવી ચીજ વસ્તુઓ જે હોય છે કે તેના વિના આપણે ચાલતું નથી, તેથી તેનો ભાવ વધુ હોય છતાં પણ તેની ખરીદી આપણે કરવી પડે છે. તો કેટલીક વાર જે ચીજ વસ્તુ આપણે હંમેશા વાપરતા હોઈએ છીએ તો તેની અંદર આપણે હવે ઘટાડો કરવો પડે છે, કેમ કે તેનો ભાવ વધ્યો. તેથી આપણે વિચારીને સમજીને વાપરવું, બચત કરીને વાપરવું તેવું પણ બની શકે છે. તો આમ દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધે તો ક્યારેક વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે કે આ વસ્તુ બહુ મોંઘી આવે છે, ચાલો ચાલશે હવે નહીં લાવી. તો કે આ બધી વસ્તુ મોંઘવારી દર્શાવે છે. તો આ મોંઘવારીને રોકવા માટે આપણે ઉપાય સ્વરૂપે એવું જોઈ શકીએ કે કાળા બજાર, દેશમાં સંગ્રહખોરી જે થાય છે તે અને વસ્તી વધારો આ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તો આ મોંઘવારી માટેના જે જવાબદાર પરિબળો છે તેને પહેલાં નિયંત્રણમાં લાવવા, તો તેને રોકવા માટે આપણે નાગરિકે શું કરી શકીએ, તો કરકસરપૂર્વક અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર હાલ તો આપણે ગોઠવવો એ જ તેનો ઉપાય છે. જો મોંઘવારી વધે તો તેની સામે આપણે કરકસરથી જીવવું, કંજૂસાઈથી નહીં. જે કંઈ વસ્તુ છે તેની જરૂરિયાત જેટલી છે તેટલો જ ઉપયોગ કરવો, તેટલી જ વાપરવું, વધારાનું વેડફાય, બગડે, નુકસાન થાય તેવું ન કરવું. જીવન વ્યવહાર પણ આપણે સમજદારીથી જે વસ્તુની જ્યાં જરૂરિયાત ઊભી થતી હોય, જે જોઈતું હોય તે રીતે બધું વિચારી અને વ્યવહાર રાખવું, તેવો તો જ આપણે જિંદગી સારી રીતે અને દેશની સામે આપણે ટકી શકીશું અને સારું રીતે જીવન ધોરણ જીવી શકીશું. તો અહીંયા એક પ્રવૃત્તિ છે કે કેવા કેવા પ્રસંગોમાં ખાદ્ય પદાર્થોનો બગાડ થતો જોવા મળે છે તેની યાદી બનાવો અને તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ. તો માની લો, દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે કોઈ લગ્ન પ્રસંગ હોય, તો લગ્ન પ્રસંગમાં ઘણી બધી ચીજ વસ્તુ, ઘણો બધો ખોરાક એવું કહી શકાય કે લગ્નમાં જે જમણવાર હોય તે પૂરો થયા પછી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે ખાવાની કે જે આપણે વધતી હોય છે અને તેને છેવટે ફેંકી દેવી પડે. હવે તેની અંદર દરેકે દરેક વસ્તુ વધે છે એવું નથી, પરંતુ જે કોઈ વસ્તુ વધે છે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. જો એટલી જ ખાવાનું બીજા કોઈ માણસના પાસે જાય તો કેટલાય માણસો પેટ ભરીને ખાઈ શકે છે. તો કે આવી રીતે મોટા મોટા પ્રસંગોમાં ઘણીવાર ખાવાના અન્નનો બગાડ થતો હોય છે, તો તેને રોકવા માટે નાગરિક તરીકે આપણે ઘણી બધી ચીજ વસ્તુ, ઘણી બધી બાબતો વિચારી શકીએ છીએ કે આવા મોટા મોટા પ્રસંગો સમારોહ જે થતા હોય તેની અંદર યોગ્ય રીતે જ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો, વાપરવું, તેમજ જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ લાવી. ત્યારબાદ હવે પછી આગળનો એક ટોપિક છે ગરીબી. તો ગરીબી એ આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે આપણે અહીં આટલો ટોપિક પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.